નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રેકી નોલેજમાં. તો દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે ફાઇનલ કટ ઓફ માર્ક્સ છે એ કેટલું રહેશે, મહિલા અને પુરુષોનો કટ ઓફ માર્ક્સ છે એ કેટલું રહેશે, તો દોસ્તો આજ આપણે આની ચર્ચા કરવાના છીએ. સાથે સાથે તમારા જે પ્રશ્નો છે એ પણ અમે પ્રસ્તુત કરેલા છે કે કઈ રીતનું રહેશે. ઘણાની કમેન્ટ આવતી હતી કે સર મારે 88.95 છે, એસટીમાં છે તો મારે શું કરવું, તો એવી પણ કમેન્ટ્સ હતી. તો દોસ્તો આ બધી કમેન્ટ્સ છે આજે આપણે સાથે લઈ અને આ વિડીયો બનાવવાના છીએ. તો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એકવાર જરૂર કહીશ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરતા હોય તો તમે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકનને પણ પ્રેસ કરો કે જેથી આવનારા કોઈ વિડીયોસ હોય તો તેની અપડેટ તમને તુરંત મળે. અને સાથે સાથે તમે પણ એક્ટિવ રહો અને ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા છે દોસ્તો તો આપણી ચેનલમાં જે છે વિનામૂલ્યે, કોઈ પણ ચાર્જ વિના એનો જે સંપૂર્ણ સિલેબસ છે દોસ્તો એ ટ્રીક સાથે આપણી ચેનલમાં શીખવાડવામાં આવે છે, તો તેનો પણ તમે ચોક્કસ લાભ લ્યો. અને સાથે સાથે ભરતી અપડેટ છે, દરરોજની જે ભરતી આવે છે દોસ્તો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની, તેની પણ અપડેટ આ ચેનલમાં તમને અવશ્ય પ્રાપ્ત થતી રહેશે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને પોલીસ કોન્સ્ટેબલની પણ કોઈ નવી અપડેટ હોય તો પણ આ ચેનલમાં તુરંત મૂકી અને તમને જાણ કરવામાં આવે છે. તો દોસ્તો આજનો આપણો જે વિડીયો છે એ શરૂ કરીએ. તો જનરલ મેલ, હું સીધે સીધો ટોપિક ઉપર આવી જાઉં છું દોસ્તો. તો જનરલ મેલનું છે કટ ઓફ એ કેટલું રહી શકે દોસ્તો, તો 90-92 છે એ જનરલ મેલનું જે છે કટ ઓફ રહી શકે છે. જ્યારે આપણે જનરલ ફિમેલની વાત કરીએ દોસ્તો તો 72-74 જેટલું કટ ઓફ છે રહી શકે છે. દોસ્તો આ જે સર્વે છે જે હમણાં હાલમાં જે કટ ઓફ બહાર પડેલું હતું એના ઉપરથી કરેલું છે, જે 466 પેજની PDF છે આવેલી છે તેના ઉપરથી આ કટ ઓફ કરેલું છે, તમે પણ કરી શકો છો. ત્યાર પછી આવે SCBC મેલ, તો જે SCBC મેલનું જે કટ ઓફ છે એ 86-88 માર્ક સુધી રહી શકે છે, જ્યારે ફિમેલનું છે એ 66-68 માર્ક સુધીનું રહી શકે છે. ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો SC મેલનું જે છે કટ ઓફ 83-85 સુધીનું રહી શકે છે, જ્યારે SC ફિમેલનું છે 64-65 સુધી રહી શકે છે. ત્યાર પછી ST મેલની વાત કરીએ દોસ્તો તો 73-75 સુધીનું રહી શકે છે, જ્યારે ST ફિમેલની વાત કરીએ તો 51-53 સુધી રહી શકે છે. ત્યાર પછી એક સર્વિસમેન જનરલનું 72.something રહી શકે છે, જ્યારે એક સર્વિસમેન SCBCની વાત કરીએ તો 69-70 જેટલું રહી શકે છે, જ્યારે એક સર્વિસમેન SCનું વાત કરીએ દોસ્તો તો 67-68 રહી શકે છે, જ્યારે એક સર્વિસમેન ST ની વાત કરીએ દોસ્તો તો 58-60 જેટલું રહી શકે છે. તો દોસ્તો આ જે વસ્તુ છે એ જે હમણાં તે કટ ઓફ બહાર પડેલું તેના ઉપરથી આપણે જે છે એ મેં આ રીતનું કરેલું છે કે આટલો આપણો અંદાજો છે. તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કહેજો, સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ મોકલજો. અને જે લોકોને ડર હતો કે મારું જે ઘણા એવી પણ બાબતો ઉડાવતા હતા કે 95 પર જેને માર્ક્સ હશે એનો જ તે વારો આવશે, તો દોસ્તો એવી બાબત નથી હોતી. અને બીજી વસ્તુ કે તમે કમેન્ટ્સ કરી રહ્યા હતા કે સર આ રીતનું શું છે, 2-3 તો એવી પણ કમેન્ટ્સ આવેલી હતી કે તમારી પાસે આટલી જે છે આ PDF છે તેના ઉપરથી તમે ટ્રાય કરો. તો દોસ્તો સમય અને સંજોગના હિસાબે થોડી ઘણી લેટ થઈ હશે તો માફ કરશો, પણ આપણો આવો અંદાજ